અવરોધોનું જોડા. અવરોધોનું જોડા ટોટલી બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યું છે. અવરોધોનું શ્રેણી જોડા, જેને આપણે અંગ્રેજીમાં કહીએ સીરી. આપણા ઘરની અંદર આવું એક પ્રકારે જોડાણ તો જોવા મળે જ છે. શ્રેણી જોડાણનો ઉપયોગ થતો એવી તમે દિવાળી ઉપર જે સિરીઝ લગાડો છો એમાં કન્ટિન્યુઅસ એક સાથે બીજી ત્રીજી ચોથી એવી લાઇટ કનેક્શનમાં હોય, એકાદી લાઇટ જો બંધ થઈ જાય, ઓફ થઈ જાય, તો ત્યાંથી પ્રવાહ કટ થઈ જાય, બાકીની કોઈ પણ લાઇટ ચાલતી નથી. બરાબર? એટલે એવા પ્રકારનું જોડાણ એટલે કે અવરોધોનું શ્રેણી જોડાણ. જોઈએ, પરિપથ બહુ સરળ છે. બેટરી સાથે બે ટર્મિનલ બનાવેલા છે, સાથે કર્વ, ત્યાં આપણે અવરોધ જોડી દીધા. બરાબર? આ અવરોધ એટલે કોઈ પણ વસ્તુ હોઈ શકે, લાઇટ, પંખો પણ હોઈ શકે. તો અહીં આપણે એક અવરોધ લીધો આર વન, બીજો અવરોધ લીધો આર ટુ, ત્રીજો અવરોધ લીધો આર થ્રી. હવે બરાબર ધ્યાન આપીએ, અહીંથી જયારે વિદ્યુત પ્રવાહ નીકળે બેટરીમાંથી ત્યારે એને જવા માટેનો રસ્તો એક જ છે. બરાબર? એટલે કુલ વિદ્યુત પ્રવાહ એ છેડાથી બી છેડા સુધી પહોંચે ત્યારે આઈ નો આઈ જ રહે છે. પણ ફરક શું પડે છે? તો કે બેટરીના આ બે છેડા વચ્ચેના કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો છે. હવે આ બે ટર્મિનલ લઈએ પહેલા અવરોધ વચ્ચે. બરાબર? તો આ અવરોધ R1 શું છે એ સમજવા માટે જોઈએ કે પાણીની બે ટાંકી છે, એમાં એક ટાંકીમાંથી બીજી ટાંકીમાં પાણી જવા દેવું છે. બરાબર? જમીન વાટે પાણી જાય છે, કોઈ એક જગ્યાએ ખાડો આવ્યો તો એની પછી પાણી ક્યાં સુધી જશે? તો કે પેલા ખાડો આખો ભરાઈ નો જાય ત્યાં સુધી પાણી આગળ જવાનું નથી. બરાબર? જે પેલો ખાડો ભરાવો એને આપણે વિજ્ઞાનની ભાષાની અંદર કહીએ વોલ્ટેજ ડ્રોપ. તો આ અવરોધ ઉપર કેટલાક વોલ્ટેજ ડ્રોપ થશે, જેટલો ખાડો હશે એટલા વોલ્ટેજ ડ્રોપ થશે. બરાબર? એટલે એને આપણે નામ આપ્યું વી વન. હવે એ ખાડામાં પાણી ભરાઈ ગયું, ત્યાંથી પાણી આગળ વધ્યું, ફરીથી બીજો ખાડો આવ્યો, એટલે બીજાની અંદર પહેલાની સાપેક્ષમાં ગતિ ઘટી ગઈ છે. એટલે અહીં કઈક વોલ્ટેજ ડ્રોપ વી ટુ મળશે, એવી રીતે ક્રમિક રીતે વી થ્રી મળશે. હવે ટોટલી આપણે જોઈએ તો બેટરીના એ અને બી છેડા વચ્ચેનો કુલ વોલ્ટેજ ડ્રોપ કેટલો હશે? વી જેટલો હશે. ઈ વી ના આયા ત્રણ વિભાજિત કરવામાં આવ્યો, વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી. એટલે કે આ ત્રણેય વોલ્ટેજ નો હું સરવાળો કરું તો મને કુલ વોલ્ટેજ વી મળે છે. હવે ઓહમ નો નિયમ છે એ આપણે કિંમત મૂકીએ, વી બરાબર આઈ આર. હવે આપણે જોયું કે આ બધી જગ્યાએ સરખો રહેવાનો છે, વિદ્યુત પ્રવાહ વહનની દિશા એક જ છે એટલે બધાની અંદર આઈ આવશે. વી વન છે એટલે આઈ આર વન, વી ટુ આઈ આર ટુ, વી થ્રી આઈ આર થ્રી. આ બધામાંથી આઈ કોમન કાઢી લઈએ તો આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી. આઈ ભાગાકારમાં જાય એટલે બંને આઈ કેન્સલ થઈ જાય, એટલે આર બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી. આનો અર્થ એવો થયો કે શ્રેણીમાં જોડેલા બધા અવરોધોનો સરવાળો કરો એટલે કુલ અવરોધ મળે, જેને આપણે શ્રેણીનો કુલ અવરોધ કહીએ છીએ. આના ઉપરથી થિયરી કઈક એવી પૂછાય છે કે શ્રેણીમાં જોડેલા અવરોધો. હવે આપણે એક ઉદાહરણ લઈએ કે આની કિંમત લઈએ પાંચ, આની કિંમત લઈએ દસ, આની કિંમત લઈએ પંદર. તો આ ત્રણેયનો સરવાળો કરીએ તો કુલ અવરોધ આપણને મળશે, એટલે પાંચ વત્તા દસ એટલે કે પંદર, વત્તા પંદર એટલે કે ત્રીસ. કુલ અવરોધ કેટલો મળ્યો આપણને? ત્રીસ. એટલે આના ઉપરથી એક વાક્ય છેલ્લે આપેલું છે કે અવરોધોનો કુલ અવરોધ, મોટામાં મોટા અવરોધ, જો આ ત્રણ અવરોધ આપેલા છે એમાં મોટા મોટો અવરોધ છે પંદર, એના કરતા પણ મોટો હોય છે. હવે જોઈએ અવરોધોનું સમાંતર જોડાણ. આપણા ઘરની અંદર આવા સમાંતરમાં ઉપકરણો જોડેલા છે, ઉપકરણો સમાંતરમાં છે એટલા માટે ખ્યાલ આવે કે લાઇટ ની સ્વિચ તમે ઓન કરો ત્યારે ફક્ત ટ્યુબલાઇટ જ ઓન થાય, પંખાની સ્વિચ ઓન કરો ત્યારે પંખો જ ઓન થાય. એટલે એનું જોડાણ કઈક આવી રીતે છે. ઘરમાં જે પાવર આવે છે આપણે બેટરી તરીકે દર્શાવીએ તો અહીં કોઈક એક જગ્યાએ વિદ્યુત પ્રવાહ વહે, ત્યાંથી અલગ અલગ કનેક્શન આપવામાં આવ્યા છે. એટલે હવે આની અંદર જોઈએ કે વોલ્ટેજ ડ્રોપ બધાની અંદર સરખો રહે છે, પણ વહેંચાય શું જશે? તો કે વિદ્યુતના વહન માટેની દિશા અલગ અલગ થઈ ગઈ. આર વન માં જાય તો આઈ વન, આર ટુ માં જાય તો આઈ ટુ, આર થ્રી માં જાય તો આઈ થ્રી, અને ત્રણેય જગ્યાએ ફરીથી ભેગા થઈને કુલ આઈ મળે છે. બરાબર? તો આની અંદર શું થયું? વિદ્યુત પ્રવાહનું વિભાજન થઈ ગયું. બરાબર? પણ વોલ્ટેજ ડ્રોપ કેવો રહ્યો? બધી જગ્યાએ સરખો રહ્યો. આનો અર્થ આપણે પાણીની ટાંકી સાથે કરીએ તો કઈક આવો અર્થ થાય કે એક પાણીની ટાંકીમાંથી બીજી ટાંકીની અંદર ત્રણ અલગ અલગ નળી ભરેલી છે. ત્રણેય અલગ અલગ નળી હોય તો ત્રણેયની અંદર પ્રવાહ કેવો હશે? અલગ અલગ હશે.
પણ તફાવત કેવો હશે કે એક ટાંકીમાંથી બીજી ટાંકીમાં પાણી જવાનો જે દર છે એ એક સરખો હશે બરાબર એટલે કે v બધામાં સરખું હશે i જુદું જુદું હશે એટલે i બરાબર i1 i2 i3 હવે v બરાબર ir એમાં i ને સૂત્રનો કર્તા બનાવતા v / r i1 નું થશે v / r1 v / r2 v / r3 ત્રણમાંથી કોમન નીકળશે v શ્રેણી જોડાણમાં મોટામાં મોટા અવરોધ કરતા મોટો મળે એમ આમાં વ્યસ્ત પ્રમાણ આપેલું છે એટલે કે નાનામાં નાના અવરોધ કરતા એટલે ત્રણેય અવરોધ આપણે લઈ લઈએ પાંચ દસ પંદર આ ત્રણેય અવરોધ લઈએ તો નાનામાં નાનો અવરોધ કેટલો છે પાંચ હવે ત્રણેયનો આ કિંમતની અંદર મૂકીને જ્યારે સરવાળો કરીએ ત્યારે આપણને જે જવાબ મળે આના કરતા પણ નાનો મળે એટલે કે અવરોધોના સમાંતર જોડાણની અંદર નાનામાં નાના અવરોધ કરતા પણ જે સમાંતરમાં જોડેલો અવરોધ છે નાનો મળે છે જોઈએ ઉદાહરણ નંબર 12.7 20 ઓહમ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ એટલે કે બલ્બનો અવરોધ આપેલો છે 20 ઓહમ 4 ઓહમ ધરાવતો વાહક કોઈ પણ એક વાહક આપેલો છે જેનો અવરોધ આપેલો છે 4 ઓહમ 6 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે શું શોધવાનું છે પરિપથનો કુલ અવરોધ પરિપથમાંથી વહેતો પ્રવાહ અને વિદ્યુત બલ્બના છેડા વચ્ચે તથા વાહકના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન ગણો તો સૌ પ્રથમ આપણે એ દાખલો પરિપથનો કુલ અવરોધ તો વિદ્યાર્થી મિત્રો દાખલાની અંદર જો આ અવરોધ અને બલ્બ બંને એક સાથે લાઇનમાં એટલે કે શ્રેણીમાં જોડેલા છે તો શ્રેણી જોડાણનું સૂત્ર છે આર એસ ઇક્વલ ટુ જેટલા જોડાણ આપેલા હોય બંનેનો સરવાળો આર વન પ્લસ આર ટુ કોઈ પણ ને આર વન અને આર ટુ કહી શકાય એટલે આને આપણે ધારો કે કહી દઈએ આર વન અને કહી દઈએ આર ટુ તો આર વન પ્લસ આર ટુ એટલે કે 4 વત્તા 20 જવાબ આવી ગયો 24 ઓમેગા આ થઈ ગયો કુલ અવરોધ બરાબર બીજો દાખલો જોઈએ પરિપથમાંથી વહેતો પ્રવાહ શોધો આ શોધવાનો છે વી આપણને આપેલો છે 6 વોલ્ટ આર મળી ગયો છે ટોટલ આર લેવાનો છે આર એસ ઇક્વલ ટુ 24 ઓહમ આઈ શોધવાનો છે વી બરાબર આઈ આર આઈ ને સૂત્રનો કરતા બનાવો એટલે આઈ બરાબર વી / આર આ યાદ રાખવાનું બરાબર કે કુલ અવરોધ હંમેશા લેવાનો એટલે આર એસ ની જે વેલ્યુ મળે એ આપણે એ લખશું વી ની કિંમત આપેલી છે 6 છેદમાં આર એસ ની કિંમત આપેલી છે 24 છ ચોકુ 24 એટલે એક નો ચોથો ભાગ એટલે 0.25 એમ્પિયર આ થઈ ગયો બી દાખલાનો જવાબ હવે જોઈએ સી દાખલાનો જવાબ સી દાખલાનો એવું કીધું છે કે વિદ્યુત બલ્બના છેડા વચ્ચે તથા વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન ગણો અહીંયા કઈક વિદ્યુત સ્થિતિમાન V1 અને V2 ધારી લઈએ તો છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન એને આપણે કહી દઈએ V1 બરાબર IR1 બરાબર આની માટે આપણે વાત કરીએ I ની કિંમત ખબર છે આપણને 0.25 ગુણ્યા R1 ની કિંમત છે 4 25 ગુણ્યા 4 0.25 છે એટલે 25 જો કુસો અને 1 કાપ્યું એટલે 1 વોલ્ટ આ થઈ ગયું V1 હવે શોધીએ બલ્બનો બલ્બના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન એને નામ આપી દઈએ V2 બરાબર IR2 I ની કિંમત 0.25 R2 ની કિંમત આપેલી છે 20 25 ટુ 50 બરાબર 25 નું 50 2 પોઈન્ટ કાપવાના છે આમ 500 માંથી 2 પોઈન્ટ કાપો બરાબર એટલે 5.0
એટલે 5 વોલ્ટ તમને આના મળી ગયા. તો કુલ વોલ્ટેજ આપણે જવાબ બંને વોલ્ટેજ નો સરવાળો કરી જો 1 વોલ્ટ વત્તા 5 વોલ્ટ જવાબ આપણને મળી ગયો 6 વોલ્ટ બરાબર. એટલે આ આપણે દાખલાનો વેરિફિકેશન પણ થઈ ગયું. દાખલો જોઈ લો. ઉદાહરણ નંબર 12.8 આગળની આકૃતિ ઉપરથી ઉદાહરણ આપેલું છે. આકૃતિ કઈ કરી આવી આપેલી છે કે અવરોધનું સમાંતર જોડાણ આપેલું છે. અવરોધ R1 ની કિંમત રકમમાં આપેલી છે 5 ઓહમ, R2 ની કિંમત 10 ઓહમ, R3 ની કિંમત 30 ઓહમ આપેલી છે. વોલ્ટમીટર સમાંતરમાં જોડેલું છે, એમીટર શ્રેણીમાં જોડેલું છે અને તેની સાથે 12 વોલ્ટની બેટરી જોડેલી છે. રકમમાં આપણે જોઈએ કે ત્રણેયના મૂલ્ય આપેલા છે 12 વોલ્ટની બેટરી. તો સૌપ્રથમ કીધું કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો. એટલે કે આવું આપણે જોડાણની અંદર ભણી ગયા કે સંપૂર્ણ રીતે વિદ્યુત પ્રવાહ ત્રણ ભાગમાં વિભાજિત થાય છે. તો પેલા ભાગમાં વિભાજિત થયો એને નામ આપ્યું I1, બીજાને I2, ત્રીજાને I3. એટલે કે ત્રણ એની વેલ્યુ મેળવવાની છે. તો V બરાબર IR, એની અંદર આપણે જો પહેલા વાળા માટે ગણવું હોય તો V બધામાં સરખો હોવાનો છે. પહેલાની કિંમત છે I1 R1, બરાબર. V બરાબર I1 R1, V બધામાં સરખો. V બરાબર I1 R1, I1 શોધવું છે એટલે I1 બરાબર V / R1. V ની કિંમત આપેલી છે 12 વોલ્ટ, છેદમાં R1 જોઈએ 5 ઓહમ, 12/5 બરાબર. ઇઝી કરવું હોય તો 2 વડે ગુણીને કે 24/10 એટલે જવાબ આવી ગયો 2.4. I1 ની કિંમત મળી ગઈ 2.4 એમ્પિયર. આ થઈ ગયો પહેલાનો માટે. બીજા માટે શોધવું હોય તો I2 બરાબર V/R2, V ની કિંમત છે 12, છેદમાં R2 ની કિંમત જોઈએ 10 ઓહમ, 12/10 એટલે જવાબ આવ્યો 1.2. I2 ની કિંમત મળી ગઈ 1.2 એમ્પિયર. ત્રીજું જોઈએ I3, V ના છેદમાં R3, V ની કિંમત છે 12 વોલ્ટ, છેદમાં R3 ની કિંમત આપેલી છે 30 બરાબર. અને આવી રીતે પણ લખી શકાય કે 3 × 10, 3 × 4, 4/10 એટલે જવાબ આવ્યો 0.4. I3 ની કિંમત મળી ગઈ 0.4 એમ્પિયર. બી દાખલો જોઈએ. પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ. હવે કુલ વિદ્યુત પ્રવાહ કેટલો હશે? I. એના અહીંયા ત્રણ ભાગ પડી ગયા I1, I2 અને I3. તો કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. ત્રણેયની કિંમત અહીં આપણને મળેલી છે. I1 ની 2.4 અને 1.2 અને 0.4 સરવાળો કરીએ. 2.4 વત્તા 1.2 વત્તા 0.4 સરવાળો કરીએ. 4 × 6 = 10 વધી 1 1 × 2 = 4 એટલે કે 4 એમ્પિયર. I બરાબર 4 એમ્પિયર. સી જોઈએ. પરિપથનો કુલ અવરોધ ગણો. હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર જો જોડાણ સમાંતર પ્રકારનું છે એટલે સમાંતર જોડાણનું સૂત્ર 1/RT = 1/R1 + 1/R2 + 1/R3. કિંમત મૂકે R1 5, 10 અને 30 એટલે 1/5 વત્તા 1/10 વત્તા 1/30. લસા ખ્યાલ છે બધાનું જુદું જુદું આપેલું છે. લસા લેવો જોઈએ 30. તો 30 કરવું હોય તો આના છેદમાં 30 તો છેદ તે આ 10 છે એને 30 કરવું હોય તો ઉપર નીચે 3-3 વડે ગુણીએ. 5 છે એને 30 કરવું હોય તો ઉપર નીચે 6-6 વડે ગુણીએ એટલે જવાબ થઈ ગયો 6 + 3 + 1 છેદમાં આ બધામાં 30 છે એટલે 30. 6 × 3 = 9 × 1 = 10 = 30. બંને બાજુ વ્યસ્ત લઈએ, 0-0 કેન્સલ થઈ જાય એટલે આરપી નું મૂલ્ય મેળવ્યું. વ્યસ્ત લઈએ 3/1 એટલે કે 3 ઓમેગા. જોઈએ દાખલો.
उदाहरण 12.9 पांच अलग अलग अवरोध आपेला छे आ प्रकारनुं जोड़ाण छे। जोड़ाणने पहेला समझिए तो आ बे छेड़ा छे एकबीजाने रहेला पाटाणनी जेम समांतर छे एटले R1 अने R2 नुं जोड़ाण केवुं थई गयुं समांतर। R3 R4 अने R5 आनुं जोड़ाण पण केवुं थई गयुं समांतर। आटलो कटको समांतर आटलो कटको समांतर पण ई बन्ने पाछा एक ज लाइनमां जोड़ेला छे एटले आ अने आ आखुं जोड़ाण श्रेणीमां छे बराबर। 12 वोल्ट की बैटरी साथे जोड़ेल छे आपणे शोधवानो कीधो परिपथनो कुल अवरोध शोधो। तो सौ प्रथम आ घटका माटे आपणे गणतरी करवी होय तो एने हुं नाम आपी दऊं R', तो 1/R' = आ घटकानी अंदर R1 अने R2 नी किंमत लईए 1/R1 + 1/R2 किंमत मूके 1/r1 नी किंमत छे 10 વત્તા 1/r2 ની કિંમત આપેલી છે 40 લસા આવશે 40 ઉપર નીચે 4 વડે ગુણીએ 4 એકા 4 વત્તા 1/40 એટલે જવાબ આવ્યો 5/40। આ R' વ્યસ્ત મળ્યો R' = 5/40 છે અંશમાં છે એટલે 8 ઓહમ એટલે કે આ આખા કટકાની કિંમત આપણને મળી ગઈ 8 ઓહમ। હવે આ કટકા માટે કિંમત શોધીએ એને હું નામ આપી દઉં છું 1/R" = 1/R3 + 1/R4 + 1/R5 કિંમત મૂકે R3 ની કિંમત 1/30 વત્તા 1/20 વત્તા 1/60 60 લસા આવવાનો છે એટલે આને ઉપર નીચે કેટલા વડે ગુણવા પડશે 2-2 વડે અહીંયા ઉપર નીચે 3-3 વડે એટલે લસા આવી ગયો 60 હવે 2 વડે ગુણતા 2 × 2 3 × 3 વત્તા 1 3 × 3 6/60 6 × 60 એટલે જવાબ આવ્યો 1/10 હવે વ્યસ્ત કરીએ તો R"= 10 ઓમેગા એટલે કે આ આખા કટકાનું મૂલ્ય મળી ગયું 10 ઓમેગા। તો વિદ્યાર્થી મિત્રો જો આ આખા કટકાને નામ આપી દીધું 8 આટલા કટકાને નામ આપી દીધું 10 એટલે કે આપણે પરિપથનો કુલ અવરોધ શોધવો છે એમાં કીધું છે તો કુલ અવરોધ એટલે કે R = ઈ શ્રેણીમાં આપેલું છે એટલે R' = R' + R". R' ની કિંમત આપણને મળી ગઈ છે 8 વત્તા આની કિંમત મળી આપણને 10 એટલે કુલ અવરોધ થઈ ગયો 18 ઓમેગા। હવે બીજું કીધું છે પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ ગણો। કુલ વિદ્યુત પ્રવાહ શોધવો છે એટલે I/V/R એટલે કે R' V ની કિંમત આપેલી છે 12 વોલ્ટ એટલે કે 12 વોલ્ટ / કુલ અવરોધ આપણને મળ્યો 18। હવે 6 × 2 = 12 6 × 3 = 18 2/3 બરાબર એટલે ભાગાકાર કરીએ 3 × 6 = 18 પોઈન્ટ મૂકીને 0.6 બે વધ્યા ફરીથી 20 3 × 6 = 0.66 એમ્પિયર જોઈ લીધું।